હાલ રાજ્યભરમાં કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ ન વધે અને સંક્રમણ ન ફેલાય એ હેતુથી તંત્ર અને સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ દ્વારા પણ કોરોના વિશે જાગૃતિ લાવવા અને વેક્સિન અંગે ગેરમાન્યતાઓ દૂર કરી લોકોને વેક્સિન લેવા સહિતની જાગૃતિ ફેલાવવા તંત્ર દ્વારા પ્રયાસો કરાઈ રહ્યા છે ત્યારે સરકારને સહયોગી થવા આગાખાન ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય વિસ્તારના આંગણવાડીઓ અને ગામડાઓમાં જઈ લોકોને આંગણવાડીઓના બાળકોને માસ્ક અને સાબુનું વિતરણ તેમજ લોકોને કોરોના જાગૃતિ અંગેની પત્રિકા અને વારંવાર હાથ ધોવા સાબુ સેનિટાઈઝર સહિતની જરૂરી વસ્તુઓનું વિતરણ કરાઈ રહ્યું છે જેમાં સંસ્થા દ્વારા નાના બાળકો વડીલો સહિત તમામને માફક આવે એ પ્રમાણે વિવિધ સારી ગુણવત્તાયુક્ત સાબુઓનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે જેનું ચુડા સાયલા ચોટીલા અને મૂડી એમ ચાર તાલુકાના એકસો સત્યાવીસ જેટલા ગામડાઓમાં માઇક દ્વારા અપીલ કરી સૂચનો આપી ચીજ વસ્તુઓનું વિતરણ કરવા કોરોના જાગૃતિ રથ ફરી રહ્યો છે અને છેવાડાના ગામડા સુધી કોરોનાથી બચવા સાચી માહિતી પૂરી પાડી ભગીરથ સેવાકીય કાર્યને લોકોએ પણ ઉત્સાહપૂર્વક આવકાર્યું હતું મારું નામ સહદેવસિંહ જાડેજા છે ચુડા તાલુકામાં ડીઓ તરીકે આગાખાણ સંસ્થામાં ફરજ બજાવું છું આગાખાણ સંસ્થા દ્વારા કોવિડ નાઇન્ટીન મહામારીને ધ્યાનમાં રાખી અને કાર્યક્રમ ચાલે છે જેમાં ગામોમાં ડોર ટુ ડોર હોમ કોમ્પિટિશન અને ગામોમાં કોવિડને લઈ પત્રિકાઓ પોસ્ટરો તથા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સાયલા મૂડી ચુડા તાલુકાના એકસો સત્યાવીસ ગામોમાં પ્રચાર રથના માધ્યમથી અને આરોગ્ય ટીમ સાથે રહી અને ગામોમાં પ્રચાર પ્રસારની માહિતી માર્ગદર્શન આપવામાં આવે છે અને લોકોમાં જાગૃતતા ઊભી કરવામાં આવે છે જેમાં માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સ રાખવું ગામની આજુબાજુનું સાફ સફાઈ રાખવી ઘરની આજુબાજુ સાફ સફાઈ રાખવી રસીકરણ માટે એમ કે બને ત્યાં સુધી જેટલા લોકો વધારે રસીકરણ લે એનું બહુ સારું છે તો સરપંચ દ્વારા અને ગામના આગેવાનો દ્વારા રસી માટેનું પણ અમે આયોજન કરેલું અને રામદેવગઢ ગામમાં રસીકરણના કેમ્પ પણ કરેલા અને અનુસંધાન ગામોમાં બધે જ એમ કે રસી વધારે લોકો રહે એવું એક આયોજન પણ અમે કરેલું છે તો આ પ્રચાર રસના માધ્યમમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ કરવામાં આવે છે મારું નામ મોહબતસિંગ અમરસિંહ કાઠિયા ગામ આગેવાન ગામ રામદેવગઢ તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર આગાખાન ટ્રસ્ટ તરફથી રામદેવગઢમાં જે કામગીરી કીટ વિતરણની કામગીરી માસ્ક વિતરણની કામગીરી સેનેટાઈઝની આ સારી રીતે થાય છે અને એ લોકો અવારનવાર ગામની મુલાકાત લેશે અને કામગીરીની સારી છે કે તમે રસી લો અને તમે સોશિયલ ડિસ્ટન્સ જાળવો અને માણસો તમે ભેગા ન કરો નોખા નોખા એક મીટર સેટું સેટું રહેવું માસ ફરજીયાત પહેરવું હા ગામની સ્વચ્છતા જાળવવી હું તાલુકા હેલ્થ ઓફિસર ચૂડા ડોક્ટર બી એમ વાજા તથા તાલુ તાલુકા હેલ્થ ઓફિસ ચૂડા તથા આગાકાન ટ્રસ્ટ તરફથી ચૂડા તાલુકાના દૂરા જુદા જુદા ગામોમાં આ આઈસી રથ ફેરવવામાં આવે છે જેમાં આગાખાન ટ્રસ્ટ દ્વારા જુદા જરૂરિયાતમંદ લોકોને સેનિટાઈઝર સાબુ માસ્કનું વિતરણ કરવામાં આવે છે કોરોના વેક્સિનેશન પર પ્રત્યે જાગૃતિ કેળવવા માટેનું આઈસી પ્રચાર કરવામાં આવે છે તથા અમારા હેલ્થને લગતા કાર્યક્રમોમાં પણ આગાખા ટ્રસ્ટ મદદરૂપ થાય છે અત્યારે આપણે સેકન્ડ વેવ ઓલમોસ્ટ જતો રહ્યો છે પણ હજુ ત્રીજો વેવ આવવાની તૈયારી છે તો બધા લોકોને અપીલ છે કે કોરોના એપ્રોપ્રિય બિહેવિયર કરે સાથે કરેર સુરેન્દ્રનગર